હેલો એવરીવન, શરૂ કરીશું 19 ફેબ્રુઆરીના કરંટ અફેર્સ વિડીયોની શરૂઆત કરીએ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ સાથે. આજે બે મહાન વ્યક્તિઓની જન્મજયંતિ છે. એક છે શિવાજી મહારાજની જન્મજયંતિ અને બીજી છે ગુરુ રવિદાસની જન્મજયંતિ. ગઈકાલે વડાપ્રધાને ગુરુ રવિદાસની જન્મજયંતિ નિમિત્તે તેમનું જન્મસ્થળ છે તેનો વિકાસ કરવા માટેના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. હવે બીજું જાહેરાત કરીએ તો ગુજરાત સરકારનું બજેટ ગુજરાતના નાણામંત્રી નીતિનભાઈ પટેલે રજૂ કર્યું છે. નીતિનભાઈ પટેલ ગુજરાતના ઉપમુખ્યમંત્રી પણ છે. તો તેમણે જાહેરાત કરી છે કે માં અને માં વાત્સલ્ય યોજના હેઠળ રૂપિયા 5 લાખ સુધીનું સુરક્ષા કવચ આપવામાં આવશે અને અગાઉ માં અને માં વાત્સલ્ય યોજનાનો લાભ મેળવવા માટેની આવક મર્યાદા 3 લાખ હતી, તે વધારીને 4 લાખ કરવામાં આવી છે. આમ હવે આ બંને યોજનાઓના લાભાર્થીની સંખ્યા 80 લાખ પરિવાર જેટલી થઈ ગઈ છે. ત્યારબાદ અગાઉ વિધવા બહેનોને જે માસિક 1000 પેન્શન આપવામાં આવતું હતું તેમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આમ વિધવા મહિલાઓને માસિક પેન્શન 1250 મળશે અને અગાઉ વિધવા મહિલાનો પુત્ર 21 વર્ષનો થઈ જાય પછી એને પેન્શન આપવામાં આવતું ન હતું તો તેમાં પણ સુધારો કરવામાં આવ્યો છે અને હવે પુત્રની ઉંમર ગમે એટલી હોય તો પણ વિધવા બહેનને માસિક 1250 રૂપિયા જેટલું પેન્શન આપવામાં આવશે. સરકારની આ મહત્વની જાહેરાત છે. હવે શરૂ કરીશું વન લાઇનર કરંટ અફેર્સ. આજનો પહેલો પ્રશ્ન છે, સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલને ચાર્જ કરવા માટે દર કેટલા કિલોમીટરે ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવા માટેની ગાઈડલાઇન તૈયાર કરી છે. એક પ્રપોઝડ છે, હજુ સૂચન છે. તો દર 25 કિલોમીટરે ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે એવી ગાઈડલાઇન તૈયાર કરી છે. તો આ રીતનું ચાર્જિંગ સ્ટેશન હશે. આ એક ફોરેનનો ફોટો છે. તો સરકારના આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયે આ ગાઈડલાઇન તૈયાર કરી છે અને સરકારનો એવો હેતુ છે કે 2030 સુધીમાં રસ્તા પર ચાલતા કુલ વાહનો પૈકી 25% વાહનો ઇલેક્ટ્રિક હોવા જોઈએ એવો સરકારનો લક્ષ્યાંક છે. ઇન્ફોસિસે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે કઈ એપ્લિકેશન શરૂ કરી છે? તો ઇન્ફોસિસે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે InfoTQ એપ્લિકેશન શરૂ કરી છે. ઇન્ફોસિસના CEO છે સલીલ પારેખ. કયા રાજ્યમાં થયેલી ગણતરી અનુસાર ડોલ્ફિન માછલીઓની વસ્તીમાં ઘટાડો નોંધાયો છે? આ ઘટાડો નોંધાયો છે ઓરિસ્સામાં. વર્ષ 2018માં 469 જેટલી ડોલ્ફિન માછલીઓ હતી, જે ઘટીને વર્તમાનમાં માત્ર 259 જેટલી જ રહી ગઈ છે. અને ઓરિસ્સામાં ડોલ્ફિન માછલી જોવા મળે છે ચિલ્કા સરોવરમાં, ગાહિર માથા મરીન અભયારણ્યમાં, ભીતરકણિકા નેશનલ પાર્કમાં અને ઋષિકુલ્ય નદીમાં. 4 જગ્યાએ જોવા મળે છે ડોલ્ફિન માછલી. અમેરિકા પોતાના દેશની બહાર સૌથી મોટું લશ્કરી હોસ્પિટલ કયા દેશમાં શરૂ કરનાર છે? તો અમેરિકા પોતાનું લશ્કરી હોસ્પિટલ શરૂ કરશે UAEમાં. UAEનું પાટનગર છે અબુધાબી અને અબુધાબીમાં સૌથી મોટું લશ્કરી હોસ્પિટલ બનનાર છે, જેમાં UAEમાં તૈનાત અમેરિકાના સૈનિકો અને UAEના પોતાના સૈનિકોને સારવાર આપવામાં આવશે. વાત કરીએ UAEની, તેનું પાટનગર છે અબુધાબી, ચલણ છે દિરહમ અને તેના જે ક્રાઉન પ્રિન્સ છે તેનું નામ છે ખલીફા બિન ઝાયદ અલ નહયાન. કતાર ઓપન ટેનિસ ટુર્નામેન્ટનું ટાઇટલ કોણે જીતી લીધું છે? તો કતાર ઓપન ટેનિસ ટુર્નામેન્ટ જીતી છે એલિસ મર્ટેન્સ. તે બેલ્જિયમની ખેલાડી છે. તેને ફાઇનલમાં રોમેનિયાની સિમોના હાલેપને પરાજય આપ્યો હતો. પંજાબી લેખક નાનકસિંહની જલિયાવાલા બાગના હત્યાકાંડ પર આધારિત કવિતા કે જેને વર્ષ 1920માં અંગ્રેજોએ પ્રતિબંધિત કરી હતી, હવે તે કવિતા પ્રકાશિત થનાર છે, તેનું નામ શું છે? તો તે કવિતાનું નામ છે ખૂની વૈશાખી. લેખક છે નાનકસિંહ, પંજાબી ભાષાના છે. અને એ વખતે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો ત્યારે તેમની ઉંમર માત્ર 22 વર્ષની હતી. 13 એપ્રિલ 1919ના રોજ અને હત્યાકાંડ આચર્યો હતો પંજાબ પોલીસના વડા જનરલ ડાયર દ્વારા. કઈ અમેરિકન બેંક પોતાની ક્રિપ્ટોકરન્સી બનાવનાર સૌપ્રથમ બેંક બની ગઈ છે? આ બેંક છે JP Morgan. JP Morgan અમેરિકાની બેંક છે જેને પોતાની ક્રિપ્ટોકરન્સી બનાવી છે. તેનું નામ છે JP Coin અને તેનું હાલમાં મૂલ્ય છે $1 જેટલું, એટલે કે 1 JP Coin બરાબર $1. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય માનવાધિકાર પુરસ્કાર કોણે જીત્યો છે? આ પુરસ્કાર જીત્યો છે અબ્દુલ અઝીઝ મોહમ્મદ એ સુદાનના રેફ્યુજીઓના વકીલ છે
અને તેમને જીનીવામાં પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે રેફ્યુજીઓ માટે ઘણું બધું કર્યું છે, માટે તેમને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર પુરસ્કાર અપાયો છે. ગઈ સાલ જેને માનવાધિકાર પુરસ્કાર અપાયા તેમાં એક નામ ખૂબ જ મહત્વનું હતું, જે પરીક્ષા દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એ નામ છે આસમા જહાંગીર. પાકિસ્તાનના માનવાધિકાર વકીલ છે આસમા જહાંગીર. તેમણે પોસ્થુમસલી એટલે કે મરણોપરાંત અપાયો છે. પોસ્થુમસલી પરીક્ષામાં સ્પેલિંગ પણ પૂછાય છે, પોસ્થુમસલી મરણોપરાંત મર્યા પછી. તો આસમા જહાંગીરને મરણોપરાંત પુરસ્કાર આપવામાં આવ્યો હતો ગઈ સાલ. ત્યારબાદ તાજેતરમાં સૌ પ્રથમ ફૂટબોલ રત્ન પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો ફૂટબોલ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે સુનિલ છેત્રીને. ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રી અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચોમાં ભારત તરફથી સૌથી વધુ ગોલ ફટકારનાર ખેલાડી છે, તેમણે એનાયત પુરસ્કાર એનાયત થયો છે. ત્યારબાદ આજનો છેલ્લો પ્રશ્ન. જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના જવાનોના કાફલા પર થયેલ આતંકી હુમલાની જવાબદારી કયા આતંકવાદી સંગઠને લીધી છે? તો આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદનો વડો છે મસૂદ અઝહર, અને તેણે 2001માં ભારતના સંસદ ભવન પર હુમલો કરાવ્યો હતો અને ભારત તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માંગે છે. ભારતને તમામ દેશોનો ટેકો છે, માત્ર ચીનના કારણે જ તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં થોડી અડચણો આવી રહી છે. અને આનો છેલ્લો પ્રશ્ન. ઈરાનમાં રેવોલ્યુશનરી ગાર્ડ્સ પર થયેલા આતંકી હુમલામાં કેટલા જવાન શહીદ થયા છે? તો કુલ 27 જવાનો શહીદ થયા છે, અને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ અલ અદલ. જો ભારતમાં જે સીઆરપીએફના કાફલામાં હુમલો થયો તે દુ જૈશ એ મોહમ્મદ અને આ છે જૈશ અલ અદલ. તો આ સાથે આજનો વિડીયો કન્કલુડ કરીએ છીએ. અને છેલ્લે જોઈ લઈએ ઈરાન. તો અહીંયા જે અટેક થયો છે પાકિસ્તાન ઈરાનની બોર્ડર પર, ઈરાનનું પાટનગર છે તેહરાન, ચલણ છે રિયાલ, રાષ્ટ્રપતિ છે હસન રોહાની. તો આજનો વિડીયો પૂરો કરીએ અહીંયા. આવતીકાલે ફરી મળીશું. જય હિન્દ. ગોડ બ્લેસ યુ ઓલ.